દેશમાં વધી રહ્યા છે કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ આ કેસ. પીએમ મોદીએ બોલાવી બેઠક, રસીકરણ અભિયાનની સમીક્ષા માટે બેઠક. કોરોનાની ત્રીજી લહેર આવશે તો પણ બીજી લહેર જેટલી ગંભીર નહીં હોય, રસીકરણના કારણે થશે ફાયદો. આઈસીએમઆરના રિપોર્ટમાં ખુલાસો. ભારતમાં બાળકોને મળશે અભય કવચ. 920 બાળકો પર કોવોવેક્સનું ટ્રાયલ શરૂ કરશે સિરમ. ડીસીજીઆઈની મંજૂરી માટે કરી શકે છે આવેદન. ડેલ્ટા પ્લસ માટે વેક્સિનના મિક્સ ડોઝ બની શકે છે આશીર્વાદરૂપ. એઇમ્સ ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાનું નિવેદન, મંજૂરી માટે વધુ ડેટાની આવશ્યકતા. અયોધ્યાના વિકાસ મુદ્દે પીએમ મોદીએ કરી સમીક્ષા. વિકાસ કાર્યોનું વિઝન ડોક્યુમેન્ટ રજૂ. શહેરના વિકાસ માટે આગામી 30 વર્ષની રણનીતિ ઘડાઈ. મહારાષ્ટ્રના પૂર્વ ગૃહરાજ્યપ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ ઈડીએ જાહેર કર્યું નવું સમન્સ. આવતા અઠવાડિયે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા. બિહારમાં એક જ દિવસમાં પડેલા વરસાદથી વિધાનસભાથી લઈ નાયબ મુખ્યપ્રધાન રેણુ દેવીનું નિવાસસ્થાન પાણીની અંદર જળમગ્ન. અનેક રસ્તાઓ બન્યા નદી.